સુરતમાં રુદ્રાભિષેક કરાયેલા શિવલિંગની વિશાળ યાત્રા કાઢવામાં આવી છે. ઊંઝા વિસનગર વચ્ચે તરાપ ગામમાં મંદિરોમાં થશે પ્રાણ પ્રતિષ્ઠા. समस्त मालधारी समाज सहित सनातन धर्मना लोको एक जूथ थाय तेवी विचारधारा साथे मालधारी समाज द्वारा शिव यात्रानुं आयोजन करवामां आव्युं छे. आ माटे 12 ज्योतिर्लिंग अने 4 धाम यात्रा पूर्ण कर्या बाद रुद्र अभिषेक करायेला शिवलिंगनी रथयात्रा काढवामां आवी छे. आ शिवलिंगना गुजरात भरना लोको दर्शन करी शके ते माटे शिवलिंगनी यात्रानो सूरतना पालनपुर पाटिया खातेथी प्रारंभ करवामां आव्यो छे. जे शिवलिंग रथयात्रामां हजारोनी संख्यामां समस्त मालधारी सहित अन्य समाजना लोको जोडाया हता. આ યાત્રા સુરતથી શરૂ થઈને કચ્છ સુધી ફરી 3800 કિલોમીટરનું અંતર કાપશે, જ્યાં ગુજરાતભરના લોકો શિવલિંગ રથના દર્શન કરી શકશે. મહત્વનું એ છે કે આ શિવલિંગની ઊંઝા અને વિસનગર વચ્ચે આવેલા તળાવ ગામમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે, જે માટે મંદિરનું નિર્માણ કાર્ય પણ હાલ ચાલી રહ્યું છે. શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અંદાજિત 20 લાખ જેટલા લોકો ઉપસ્થિત રહેશે તેવા આશાવાદ પણ માલધારી સમાજના ગાદીપતિ જયરામ ગઢવીએ વ્યક્ત કર્યો હતો. વધુમાં આજરોજ સુરતના પાલનપુર પાટિયા ખાતેથી આ યાત્રાનો પ્રારંભ કરાયો હતો અને તેમાં અંદાજિત 70 જેટલા વાહનોમાં લોકો સવાર થઈ શિવલિંગની યાત્રામાં જોડાયા હતા. આ શિવલિંગ યાત્રા દરમિયાન 7 દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટિવેશનનો સાધુ સંતો ઉપરાંત માલધારી સમાજના અગ્રણીઓ જોડાયા છે, જ્યારે બ્લડ કેમ્પ જેવી સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવશે. સ્વામી જયરામગીરી કાળીદાસ મંદિર તરફ સમસ્ત માધવ સમાજ સાથેને સાથે સમસ્ત અન્ય સમાજ પણ ગુરુ સ્થાન છે. 12 જ્યોતિર્લિંગ અને 4 ધામ બધી જગ્યાએ પૂજન અર્ચન અને રુદ્રાભિષેક આ શિવલિંગ કરવામાં આવે છે. આજે ત્રીજા દિવસે અહીંયા સુરત પધાર્યા છે. 5 દિવસનો આ સુરતનો કાર્યક્રમ છે. આપ બધા અત્યારે જોઈ શકો છો, મોટી સંખ્યામાં અહીંયા ભક્તો અહીંયા આવ્યા છે બધા, અને વાળનાથ ભગવાનનું પૂજન અર્ચન કરવા માટે રોજ બપોરે અને સાંજે રોજ રુદ્રાભિષેકનો કાર્યક્રમ કરવાનો આવે છે, અને સાથેને સાથે લોકોમાં ખૂબ જ મોટો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. આખું આયોજન અમારું એ પ્રમાણે છે કે સુરતથી અત્યારે શરૂઆત કરે છે અને આખા ગુજરાતમાં અમે આ રથનું પ્રસ્થાન કરાવવાના છીએ, અને આખા ગુજરાતમાં આપણો જ્યારે માલધારી સમાજ વસતો હોય એમના નેહડે નેહડે સિટીએ અને તાલુકા વાઇઝ જિલ્લા વાઇઝ બધી જગ્યાએ અમે જવાના છીએ. આજે 3 દિવસ થયા અને અમારી શરૂઆત સુરતથી થઈ છે. સર્વપ્રથમ અમે સુરત આવ્યા છીએ, એના પછી દક્ષિણ ગુજરાત પૂરું કરીને અમે ઉત્તર તરફ પ્રસ્થાન કરવાના છીએ, અને આખા ગુજરાતમાં આ રથ ફરશે. આ શિવલિંગનું પ્રસ્થાપિત જ્યારે એનું પ્રતિષ્ઠા 12 ફેબ્રુઆરી 2024ના દિવસે ગુરુપુષ્ય અમૃત સિદ્ધ યોગમાં વાળનાથ મંદિર ખાતે યોજવાનું છે. લાખોની સંખ્યામાં સમાજ જોડાશે, સાથેને સાથે અન્ય સમાજ જોડાઈ રહ્યા છે. અત્યારે આપ જોઈ શકો કેટલી મોટી સંખ્યામાં અહીંયા લોકો ઉપસ્થિત છે, અને જ્યારે પ્રતિષ્ઠા છે એ દિવસે તો લગભગ 10-11 લાખ લોકો જોડાશે એવી આશા છે. અમારો કાર્યક્રમ 16-22 દિવસનો કાર્યક્રમ રહેશે. એ કાર્યક્રમમાં શિવયાત્રા, સંતોનું સંમેલન, સંતોના આશીર્વચન, સાથેને સાથે ગુજરાતભરના જે મોટિવેશનલ સ્પીકરો છે એમનું પણ ઉદ્બોધન રોજ 1 કલાક રહેશે. સ્ત્રી સશક્તિકરણ, બ્લડ કેમ્પ એવા અનેક કાર્યક્રમો સવારથી સાંજ સુધી ચાલશે, અને રાત્રિ કાર્યક્રમમાં સંતવાણીનો કાર્યક્રમ યોજવામાં આવશે.